હેલ્લો દોસ્તો આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલ મોજે મોજડીમાં સ્વાગત છે અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પણ દરરોજ કેટલા પ્રસંગ બને છે આજે આપને જાણીશું એક સત્ય ઘટના જે સુરતના એકવીસ વર્ષના યુવકની છે જે બોલી શકતા નહોતા પણ તેને એક પ્રમુખ સ્વામી મહારાજની મહામૂર્તિ પાસે ટેક લીધી અને બોલતા થઈ ગયો તો ચાલો જાણીએ સમગ્ર પ્રસંગ સાગરભાઈ વૈષ્ણવના શબ્દોથી મારું નામ સાગર મનસુખભાઈ વૈષ્ણવ છે મારી ઉંમર એકવીસ વર્ષ છે હું ઓનલાઇનનો બિઝનેસ કરું છું મને ઝૂમ બે હજાર તાવ આવ્યો હતો અને અમારા ફેમિલી ડોક્ટર પાસે અમે સારવાર લેતા હતા જેમાં બોટલ ચડતી હતી પછી સારવાર દરમિયાન જ લેબ રિપોર્ટમાં ટાઇફોઇડ જણાયો પછી ટાઇફોડની સારવાર દરમિયાન બીજા વધુ બાટલા અને દવા આપવામાં આવી અને તે દરમિયાન જ બીજા રિપોર્ટમાં મેલેરિયાની પણ અસર જણાય અને મગજમાં તાવ ચડી જવાથી હું બોલતો બંધ થઈ ગયો હતો પછી મને બોલતો કરવા વધુ નિષ્ણાંત ડૉક્ટર જે આઈએનએસ હોસ્પિટલ સુરતમાં ડોક્ટર મનોજ સત્યવાણીને ત્યાં સારવાર માટે લઈ જવામાં આવ્યો જે પ્રખ્યાત મનોચિકિત્સક અને પ્રખ્યાત ન્યુરોસર્જન છે તેમની પાસે ટ્રીટમેન્ટ લીધી તેમના કહેવા મુજબ અને લેબ રિપોર્ટ અનુસાર મારા મગજની નશ દબાતી હતી જે ઇન્જેક્શન વગેરે ટ્રીટમેન્ટ આપી વધુ સારવારનો તેમણે પ્રયત્ન કર્યો પણ એ સારવારની કોઈ અસર થઈ નહીં ફરી ડોક્ટર મનોજ સત્યવાણી પાસે ગયા ત્યારે તેમણે કહ્યું હવે મારું કામ નથી કારણ કે સાગરભાઈને માઇન્ડમાં જ અસર થઈ છે અમારાથી બનતી સંપૂર્ણ સારવાર અમે આપી દીધી છે પછી મારા ફેમિલીએ સુરતની લાલ દરવાજા સ્થિત સિમ્સ હોસ્પિટલમાં બતાવ્યું જેના ડોક્ટરોએ મને એક ઇન્જેક્શન જે ઇસીજી કહેવાય છે તેના પાંચ ડોઝ આપ્યા જેની અસરથી ફરી બોલતો થયો જે ફક્ત એક મહિનો જ બોલી શક્યો અને ફરી પાછી મારું બોલવાનું બંધ થઈ ગયું દિવાળી મહિના ઓક્ટોબર બે હજાર બાવીસની નવ તારીખે મારું બોલવાનું ફરી બંધ થઈ ગયું ફરી બતાવ્યું આમ મારા ફેમિલીએ લગભગ મારી પાછળ ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો પણ હું બોલતો થઈ શક્યો નહીં હું ફક્ત એક મહિનો સુધી બોલી શક્યો હતો પછી મારા પરિવારે મને એમ્સમાં ડોક્ટર મિલન સોજિત્રાને ત્યાં સારવાર આપી જકાતનાકા સુરત પાસે આ દરમિયાન મારી ઉપર કોઈ સારવારની અસર થઈ નહીં આમ બીજા પાંચ મહિનાની સારવાર પછી પછી હું ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ તારીખે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ જે અમદાવાદના આંગણે ઉજવાઈ રહ્યો હતો ત્યાં આવ્યો આવ્યો હતો પ્રમુખસ્વામીની મોટી મૂર્તિ છે બાપાની આગળ મેં પ્રાર્થના કરી હતી કે મને બોલતો કરજો મારે અહીં શતાબ્દીની સેવામાં આવવું છે એમ પ્રાર્થના પછી ત્રીસ તારીખે પરત અમે ઘરે પહોંચ્યા સવારના ચાર પાંચ વાગ્યા હશે બાપાએ મને સપનું આવ્યું કે હું સુરત મંદિરે પ્રમુખસ્વામી મહારાજ આવ્યા હતા તે પૂજા દર્શન માટે ગયો હતો પૂજા દર્શનની લાઇનમાં બધા સ્વયંસેવકને બાપા દર્શન આપતા હતા તે દરમિયાન મને બાપાએ ઉપર બોલાવ્યો દર્શન દરમિયાન જ બાપાને કહ્યું

માં સેવા કરી રહ્યો દોસ્તો આ સાગરભાઈ અત્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવા માંગ ફરજ બજાવે છે તેમની સંપૂર્ણ માહિતી અને ના નંબર અને મોબાઈલ નંબર સાથે માહિતી છે પણ પ્રાઇવેસીના કારણે અમે માહિતી જાહેર કરી શકતા નહીં દોસ્તો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને જરૂરથી લાઇક અને શેર કરજો અને શું તમે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો લાભ લીધો છે જો દર્શન કર્યા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે નોટિફિકેશન બેલને પ્રેસ કરી દેજો સૌનો આભાર અને જય સ્વામિનારાયણ